नमस्ते विद्यार्थी मित्रों, हूँ पब्लिक स्कूल जसलपुर थी उपेन्द्र जी बारोट आपनो हार्दिक स्वागत करू छू। गया लेक्चर में आपणे जोयुं छू के आपणे एक चित्र उपर थी वातचीत करी हती, तो हवे पछीनी जे वार्ता छे के वोदराबाई नुं घर, तो आपणुं पाक्कुं एडिंग ज छे के वोदराने वोचता न आवडे। तो दरेक विद्यार्थी मित्रों, आपणे पुस्तक पासे राखीशुं, आपणे आ वार्ताने ध्यानथी વાંચવાની છે, કારણ કે આપણો જે સ્વાધ્યાયના જે પ્રશ્નો છે એ વાર્તા આધારિત આવવાના છે। એટલે તમે જો વાર્તા સારી રીતે સાંભળી હશે તો તમે પ્રશ્નોના સારી રીતે જવાબ આપી શકશો। તો વોદરાબાઈનું ઘર, તો એ હતા વોદરાબાઈ, ખટખટ એનું નામ, એ વાદરાનું નામ શું હતું? ખટખટ। હવે વોદરા આપણે જાણીએ છીએ કે એક ઝાડ ઉપરથી બીજા ઝાડ ઉપર એ ફર્યા કરે, અને એક ઘર ઉપરથી બીજા ઘર ઉપર વદરા કુદાકુદ કરતા હોય છે। ધીરે 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 આપણે જાણીએ કે શિયાળો શરૂ થયો। હવે આપણે જાણીએ કે શિયાળામાં તો કઈ ઠંડી પડે, આપણે ટોપી પહેરીએ ને, સ્વેટર પહેરીને શાળામાં આવીએ છીએ, છતો પણ આપણને ઠંડી ઘણી બધી હોય તો લાગતી હોય, તો આ વદરાના તો કશું ટોપી કે સ્વેટર કે એવું હોય ના હોય। એટલે સ્વાભાવિક રીતે કે એમને એક ડાળ પરથી બીજા ડાળ ઉપર, એક છાપરા ઉપરથી બીજા છાપરા ઉપર ગુટકા મારી અને આ ખટખટ એ ઠંડી ભગાડતો હતો। એક દિવસ આ ખટખટે જોયું કે ગામના કેટલાક લોકો એ અંગારા પાસે બેઠા હતા, એટલે કે લાકડા ભેગા કરીને આપણે જે શિયાળામાં તાપણું કરીએ છીએ, તો ગામના લોકો તાપણું કરવા માટે બેઠા હતા। તો એમને જોયું કે આ ગામના લોકો છે, તો આ જોયું તો એને અચરજ થયું, નવાઈ પામ્યું। શું થયું? નવાઈ લાગી એને કે ગામના લોકો કેવા તાપણું કરી રહ્યા છે, એ લાલ લાલ અંગારા પાસે બેસી અને આમ કરી અને ગાલે અડાતા હતા, હાથ કરી અને ગાલે અડાતા હતા। એટલે એને જોયું, ખટખટે આ જોયું, તો એને થયું કે લાલ લાલ વસ્તુ શું છે, તો એ કુદાકુદ કરી અને એક દિવસ એને થયું કે હવે ઠંડી ભગાડવાની રીત આપણને મળી ગઈ। ખટખટે કૂદકા માર્યા, તેણે ખેતરોમાં ફરી અને લાલ મરચા ભેગા કર્યા। શું કર્યું? લાલ મરચા ભેગા કર્યા, ઝાડ નીચે ઢગલો કર્યો અને હુપાહુપ કરી અને દોસ્તોને બોલાવ્યા, બધા ભેગા મળી અને ઠંડી ભગાડવા માટે બેઠા। ખટખટ કહે, આહા હા, કેવી ઠંડી ભાગી રહી છે, બધા ધ્રુજતા ધ્રુજતા બોલવા લાગ્યા, હા હા ભાગી રહી છે। ઝાડ પરના લોબા માળામાં ઝૂલતી એક ચટપટ, તો ચટપટ નામની આપણે સુગરી પણ જોયું, તો સુગરી આ બધું જોઈ રહી હતી। તેને વિચાર્યું કે બિચારા વનરાબાઈ ઠંડીથી કેવા ખસરે છે, અને ઠંડીથી બચવા હું તેમને મારા માળામાં બોલાવી શકતી નથી। ખટખટે તો ચટપટ સુગરીને બોલાવી કે ચટપટ આ મારી પાસે શું આ, તો ચટપટે શું કહ્યું? ના ના સોરી હો ખટખટ, હું તો મારા માળામાં ખુશ છું, હું તો મારા માળામાં મને મારો માળો એવો બનાવ્યો છે કે મને ઠંડી લાગતી નથી, તો આટલી બધી ઠંડી છે તોય તમને ઠંડી લાગતી નથી? તો ચટપટે કહ્યું, ના મારા માળામાં તો મને ઠંડી લાગતી, પણ ઘર સુગરી શું કીધું કે ઘર હોય તો ઓછી ઠંડી લાગે, હું તો કહું છું કે તમે તમારું ઘર બનાવી લો, ઉનાળામાં ગરમી ઓછી લાગશે અને ચોમાસામાં વરસાદથી બચી શકાય, હું સરસ મજાનું ઘર બનાવું છું, એટલે તો મને સુગરી કહે છે, તમે પણ મારા મિત્ર થઈને ઘર બનાવતા નથી। ખટખટને થયું, અરે રે આ નાનકડી સુગરી એ મને સલાહ આપવા નીકળી છે। થોડી વાર પછી બધા હુપાહુપ કરી અને એક ઝાડ પછી બીજા ઝાડ ઉપર કૂદવા લાગ્યા અને પછી ગાવા લાગ્યા। શિયાળામાં શું ગાવા લાગ્યા? કે ડાળે ડાળે કૂદીએ છીએ, ડાળે ડાળે કૂદીએ છીએ, જાડે જાડે ફરીએ છીએ, ઠંડીથી ક્યાં ડરીએ છીએ, હુક હુપા હુક 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 હુપા હુક હુક। પછી આવ્યો, ધીરે ધીરે આપણે જોઈએ કે સુગરીબાઈને માળામાંથી ઝૂલતા ઝૂલતા બૂમ પાડી, ખટખટ એ ખટખટ, તારે ઘર નથી બનાવવું? ખટખટ તો ગીતો ગાતા બીજી ડાળે ઠેકડો મારવા લાગ્યો। હવે આવ્યો ઉનાળો, તો ઉનાળામાં અસહ્ય ગરમી લાગવા માંડી, એટલે આ વદરાઓ ખૂબ જ ગરમીથી પરેશાન થઈ ગયા,
એટલે શું કરવા લાગ્યા, એકબીજાના જે પૂંછડું હતું એનાથી પવન નાખવા લાગ્યા. તો પછી એ ઉનાળામાં શું બોલવા લાગ્યા કે જાજને છોએ રહીએ છીએ, પૂંછડેથી પવન નાખીએ છીએ, ગરમીથી ક્યાં ડરીએ છીએ, હુક હુપા હુક હુક, હુક હુપા હુક હુક. પછી ચટપટ સુગરી તો પોતાના માળામાં એ ઝૂલતી રહી ને ખટખટ વાંદરાને ચિંતા કરતી રહી. ચોમાસું આવ્યું, આકાશમાંથી વરસાદ તૂટી પડ્યો, કડડડડું કડડડડું, વીજળીના કડાકા ભડાકા અને વાદળોનો ગડગડાટ, બધા ઝાડ પર પાણીમાં સરબો થઈ ગયા, બધે જ જળબંબાકાર ખટખટે તો દોસ્તો ભીંજાઈ ગયા, કોઈને માથે મોઢે પીઠે અને પૂંછડે પાણી પાણી. માળામાંથી સુગરી ફરફર કરતી એને જોયું કે બધા વદરાઓ તેમની પૂંછડી કરી અને મિનારાના જેવું બનાવીને બેઠા હતા. ઊંચો જે મિનારો હોય તો એવું પૂંછડીઓ જોવા ચિત્રમાં તમને દેખાય છે, ચિત્રમાં દેખાય છે ને કે મિનારો જેવું કરીને બેઠેલા છે. તો શું કહેતા હતા ચોમાસામાં કે પૂંછ મિનારમાં રહીએ છીએ, પાણીમાં પલળીએ છીએ, વરસાદથી ક્યાં ડરીએ છીએ, હુક ઉપા હુક હુક, હુક ઉપા હુક હુક. તો ચોમાસામાં આવી રીતે એ આવું દ્રશ્ય એટલે કે મિનારા જેવું દ્રશ્ય સર્જાવી દઉં. પછી ત્યાં તો ઉપા હુક કરતો મોદરાએ ઘર ન બનાવ્યું અને ત્યાંથી ઉપા હુક કરતો નીકળ્યો. પણ પછી શું કીધું, મોદરાએ તો ઘર ન બનાવ્યું તે ન જ બનાવ્યું, ને ચટપટ સુગરીબાઈએ ચિંતા છોડી દીધી. તો આ વાર્તા આપણે શાંતિથી વાંચવાની છે, તમારા પુસ્તકમાં શાંતિથી તમે વાંચજો એટલે તમે બધા જ પ્રશ્નોના જવાબમાં ખબર પડી જશે, બરોબર. તો 2-3 વખત આ વાર્તા આપણે વાંચવાની છે. તો આજના ગૃહ કાર્યમાં તમારું શું છે કે આ વાર્તા આપણે વાંચવાની છે, બરોબર. તો આપ શાંતિથી વાંચજો.